નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કોરોના મહામારી વચ્ચે સર્જાયેલ લોકડાઉન ની પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બાયડ ના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે મિત્રો ધોરણ 9 વિષય વિજ્ઞાન ની અંદર પ્રકરણ 9 બળ તથા ગતિના નિયમો વિશે અભ્યાસ કરીશું. તો આજે આપણે પ્રકરણ 9 નું લેક્ચર 4 જોઈશું, કે જેની અંદર આપણે એક નવા ટોપિક વિશે અભ્યાસ કરીશું. તે ટોપિક છે સંતુલિત અને અસંતુલિત બળ. બરાબર, સંતુલિત અને અસંતુલિત બળ. તો આગળ આપણે પ્રસ્તાવનાની અંદર જે રીતે વાત કરી તેમ કે પદાર્થને મૂળભૂત બે અવસ્થાઓ હોય છે. બરાબર, એક તો સ્થિર અવસ્થા અને ગતિની અવસ્થા. સ્થિર અવસ્થામાંથી ગતિની અવસ્થામાં અને ગતિની અવસ્થામાંથી સ્થિર અવસ્થામાં પદાર્થને લઈ જવા બળની જરૂર પડે છે. બરાબર, શેની જરૂર પડે છે? બળની. તો આ બળના પણ કેટલાક પ્રકાર છે. તો તે પ્રકારોમાંના બે, સંતુલિત બળો અને અસંતુલિત બળ વિશે આપણે જોઈશું. તો મિત્રો, તમે અહીં આગળ એક આકૃતિ જોઈ શકો છો કે જેની અંદર એક ટેબલ છે. ટેબલ ઉપર એક લાકડાનો બ્લોક મૂકેલો છે અને તે બ્લોકને બંને બાજુ હુક વડે દોરીથી બાંધેલો છે. બરાબર, એક બાજુ જે દોરીથી બાંધેલો છે તેને આપણે એ નામ આપીશું અને બીજી બાજુ જે બાંધેલો છે તેને આપણે બી નામ આપીશું. તો તમે આકૃતિ અંદર લાકડાના એક બ્લોક જોઈ શકો છો કે જેને દોરી ઉપર દોરી વડે હુકથી બ્લોકને બાંધેલો છે. તો મિત્રો, આ બ્લોક ઉપર અલગ અલગ પ્રકારના પ્રયોગો કરવામાં આવે છે. તે મેમો આપણે પ્રયોગ કરીશું એક. બરાબર, કે જ્યારે બ્લોકને એ દોરી વડે ખેંચવામાં આવે. બરાબર, બ્લોકને દોરી એ વડે ખેંચવામાં આવે. બરાબર, તો આ બ્લોક પડ્યો છે અને તેને એ બાજુથી, બરાબર, એ બાજુથી ખેંચવામાં આવશે એટલે કે એ બાજુથી બળ લગાડવામાં આવશે. બરાબર, આપણે ખેંચીશું તો બ્લોક ઉપર શું લગાડીશું? ખેંચાણ બળ. બરાબર, આપણે જે સ્પ્રિંગની વાત કરી હતી પ્રસ્તાવનાની અંદર, તે સ્પ્રિંગ પ્રમાણે દોરી એ ને ખેંચીશું એટલે કે બ્લોક ઉપર એ બાજુથી ખેંચાણ બળ લગાડીશું. તો તમે કહી શકો કે શું થશે? તો બ્લોક એ તરફ ખસશે. બરાબર, તો બ્લોક એ બાજુ તરફ બળ એટલે કે બળની દિશામાં આપણે બ્લોક ઉપર એ બાજુથી બળ લગાડીએ છીએ તો એ બાજુ તરફ આપણે બળ લગાડીશું તો બળની દિશામાં બ્લોક શું કરશે? ગતિ કરશે. બરાબર, તો બ્લોક કેવી અવસ્થામાં હતું? સ્થિર અવસ્થામાં. બ્લોક કેવી અવસ્થામાં હતું? સ્થિર. આપણે તેના ઉપર બળ લગાડ્યું એટલે કે બાહ્ય બળ લગાડ્યું તો તે કઈ અવસ્થામાં આવશે? ગતિની અવસ્થામાં. તો બ્લોક ઉપર જ્યારે બળ લગાડવામાં આવે તો તે શું કરે છે? ગતિ. કઈ તરફ ગતિ કરશે? તો એ બાજુની દિશામાં. બરાબર, તો આગળ તે જ રીતે આપણે બીજો એક પ્રયોગ કરીશું કે ટેબલ ઉપર પડેલા બ્લોકને જ્યારે બિંદુ બી તરફ ખેંચવામાં આવે. બરાબર, તો ટેબલ ઉપર જે બ્લોક પડી છે તેની બીજી બાજુ આપણે બી દોરી વડે બાંધેલું છે તો બ્લોકને આપણે બી તરફ ખેંચીશું. બરાબર, બી બાજુ તરફ ખેંચીશું તો તે બી તરફ ખસશે. બરાબર, તો બ્લોક શું થશે? બ્લોક બી તરફ ખસશે. બરાબર, એટલે કે આપણે બી ની દિશામાં એટલે કે આ દિશામાં બળ લગાડીએ છીએ. બરાબર, આપણે આ દિશામાં બળ લગાડીએ છીએ તો બ્લોક સ્થિર અવસ્થામાંથી બળની અવસ્થામાં શું કરે છે? ગતિ. બરાબર, સ્થિર અવસ્થામાંથી બળની અવસ્થામાં ગતિ કરશે. તો જ્યારે બ્લોકને એ તરફ ખેંચવામાં આવે છે એટલે કે એ તરફ ખેંચાણ બળ લગાડવામાં આવે છે તો એ તરફ ખસે છે, બી તરફ ખેંચાણ બળ લગાડવામાં આવે તો બી તરફ ખસે છે. તો આપણે બે પ્રયોગો જોયા. તે જ રીતે અન્ય એક પ્રયોગ જોઈશું કે જ્યારે બ્લોકને, બરાબર, જ્યારે બ્લોકને બંને બાજુથી, એ બાજુથી અને બી બાજુથી,
બરાબર, જ્યારે આ બ્લોક ને બંને બાજુથી સમાન બળથી ખેંચવામાં આવે છે, બરાબર, અહીં આગળ જેટલું આપણે બળ લગાડીશું તેટલું જ બળ બી તરફ લગાડવાનું છે. તો તમે જોઈ શકો છો કે જ્યારે આપણે બ્લોક ને બંને તરફથી ખેંચીશું, બરાબર, બંને તરફથી સમાન બળથી ખેંચીશું તો બ્લોક ની અંદર શું થશે, તો બ્લોક પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે. શું કરશે? સ્થિર અવસ્થા જાળવી રાખશે. તો જ્યારે બ્લોક ને બંને બાજુથી સમાન બળથી ખેંચવામાં આવે છે, સમાન બળથી ખેંચવામાં આવે તો બ્લોક પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. સ્થિર અવસ્થા જાળવી રાખે છે, બરાબર. તો જ્યારે બ્લોક ને એ બાજુથી અને બી બાજુથી એટલે કે ક્ષમશીતિની બંને તરફથી સમાન બળથી ખેંચવામાં આવે, બરાબર, આ બંને બળો કેવા હશે, બળ એ અને બળ બી સમાન બળથી ખેંચવામાં આવે તો બ્લોક શું કરશે, પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે, તે ગતિ કરશે નહીં, બરાબર. તો જ્યારે બ્લોક ને આ પ્રકારનું બળ લગાડવામાં આવે છે તો આ પ્રકારના બળોને આપણે કેવા બળો કહીશું, સંતુલિત બળો, બરાબર. તો જ્યારે સ્થિર અવસ્થામાં પડેલા બ્લોક ઉપર બંને બાજુથી સમાન બળ લગાડવામાં આવે છે એટલે કે સંતુલિત બળો હેઠળ લાવવામાં આવે છે તો બ્લોક પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. તે જ રીતે જો બ્લોક ગતિ કરતું હોય, બરાબર, જો કોઈ વસ્તુ પદાર્થ અથવા બોડી ગતિ કરતી હોય અને તેને આપણે સમાન બળોથી, બરાબર, તેની ઉપર સમાન બળો લગાડવામાં આવે બંને બાજુ એટલે કે ગતિ કરતા પદાર્થને બળો હેઠળ લાવવામાં આવે, બરાબર, બાહ્ય બળ હેઠળ લાવવામાં આવે તો તે પોતાની ગતિની અવસ્થા જાળવી રાખે છે, બરાબર. તો આપણે સંતુલિત બળોની વ્યાખ્યા જોઈશું, આપણે સંતુલિત બળનું ઉદાહરણ જોયું, બરાબર, કે બ્લોકને બંને બાજુ સમાન બળથી ખેંચવામાં આવે તો તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે તો તેવા બળોને સંતુલિત બળો કહે છે. તો આપણે તેની વ્યાખ્યા જોઈ લઈએ કે જે બળોની સંયુક્ત, બરાબર, જે બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થામાં, બરાબર, તો આ એક બ્લોક હતો, એના ઉપર બી બાજુથી પણ આપણે બળ લગાડ્યું અને એ બાજુથી પણ બળ લગાડ્યું તો બળોની સંયુક્ત અસર હેઠળ, બરાબર, અને બંને બાજુના કેવા બળો લગાડીએ છીએ આપણે, સંયુક્ત, તો સંયુક્ત અસર હેઠળ પદાર્થની સ્થિર અથવા ગતિમાન અવસ્થા, બરાબર, સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થા અને ગતિમાન અવસ્થા હોય તો ગતિમાન અવસ્થામાં ફેરફાર થતો ન હોય તે બળોને આપણે કેવા બળો કહીશું, સંતુલિત બળો. તો જે બાહ્ય બળોની અસર હેઠળ પદાર્થ પોતાની સ્થિર અવસ્થામાં હોય તો સ્થિર અવસ્થામાં અને ગતિમાન અવસ્થામાં હોય તો ગતિમાન અવસ્થામાં પોતાની અવસ્થા જાળવી રાખતો હોય તો તેવી તેવા બળોને આપણે કયા બળો કહીશું, સંતુલિત બળો. તો સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થનું પરિણામી બળ કેવું હોય છે, શૂન્ય, બરાબર. તો જ્યારે આપણે એક બ્લોકની વાત કરીએ તો જો આપણે બળને અંગ્રેજીમાં કહીએ છીએ ફોર્સ, બળને અંગ્રેજીમાં કહીએ છીએ ફોર્સ અને તેને આપણે એફ વડે દર્શાવીશું, બરાબર, તો એ બાજુ તરફ, બરાબર, બ્લોકની એ બાજુ તરફ એફ એ બળ લગાડીએ છીએ અને બ્લોકની બી બાજુ તરફ આપણે એફ બી જેટલું બળ લગાડીએ છીએ અને આ બે બળોની સંયુક્ત અસર હેઠળ બ્લોક પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખે છે. તો આપણે કહીશું કે એફ એ પ્લસ એફ બી બરાબર શું થશે, શૂન્ય, બરાબર. તો સંતુલિત બળોનું પરિણામી બળ કેવું થશે, શૂન્ય. પરિણામી બળ એટલે બંને તરફ લાગતા બળોનો સરવાળો. કેમ શૂન્ય થશે, તો આપણે સંખ્યા રેખા જાણીએ છીએ, સંખ્યા રેખા ઉપર જમણી બાજુ આવેલી સંખ્યાઓને ધન લઈશું અને ડાબી તરફ આવેલી સંખ્યાઓને ઋણ લઈશું તો એફ એ પ્લસ એફ બી
एफबी ની નિશાની કેવી છે માઈનસ અને બંને બળો સમાન છે એટલે બંને બળો કેન્સલ થઈ જશે અને જવાબ કેટલો મળશે શૂન્ય તો સ્થિર અવસ્થામાં રહેલા પદાર્થ ઉપર જો સંતુલિત બળો લગાડવામાં આવે તો તેમનું પરિણામી બળ શું થાય છે શૂન્ય તે જ રીતે ક્યારે સંતુલિત બળની અસર હેઠળ પદાર્થનો આકાર બદલાઈ જાય છે બરાબર સંતુલિત બળની અસર હેઠળ પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી બરાબર સંતુલિત બળની અસર હેઠળ પદાર્થની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી પરંતુ શેમાં ફેરફાર થાય છે કોઈકવાર તેના આકારમાં બરાબર તો ધારો કે આ એક ચોક છે બરાબર ધારો કે આ એક ચોક છે તેને બંને તરફથી સમાન બળથી ખેંચવામાં આવે તો શું થશે ચોક તૂટી જશે બરાબર એટલે કે તે પોતાની અવસ્થા જાળવી રાખવા માટે બરાબર આ ચોક પોતાની અવસ્થા જાળવી રાખવા માટે બરાબર આ એક ચોક છે તેને આપણે બંને તરફથી સમાન બળ લગાડી બરાબર તો તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે સંતુલિત બળની અસર હેઠળ શું કરશે તે પોતાની સ્થિર અવસ્થા જાળવી રાખશે અને તે સ્થિર અવસ્થા જાળવી રાખવા માટે તે સંતુલિત બળોનું વિરોધી બળ લગાડશે અને તે વિરોધી બળના કારણે તેમાં ભંગાણ થશે અને તેનો આકાર બદલાઈ જશે તો ક્યારેક સંતુલિત બળની અસર હેઠળ શું થાય છે મિત્રો તેનો આકાર બદલાય છે બરાબર તેની અવસ્થામાં કોઈ ફેરફાર થતો નથી તો આ હતા સંતુલિત બળો હવે આપણે થોડા અસંતુલિત બળો વિશે પણ આગળ વાત કરીએ તો આગળ આપણે સંતુલિત બળો વિશે વાત કરી હવે અસંતુલિત બળ તો કોણે કહીશું અસંતુલિત બળો તો તેના માટે આપણે કેટલાક પ્રયોગો જોઈએ તો આગળ આપણે પ્રયોગ એ વિશે વાત કરી હતી કે જેની અંદર બ્લોકને એ દોરી વડે ખેંચવામાં આવે છે એટલે કે કોઈ એક બાજુથી બળ લગાડવામાં આવે છે અને બીજી બાજુથી બળ લગાડવામાં આવતું નથી એટલે કે શૂન્ય બળ લગાડવામાં આવે છે બરાબર આપણે સંતુલિત બળની અંદર સમાન બળ લગાડતા હતા બરાબર જ્યારે આ વખતે આપણે એ ઉપર બળ લગાડીએ છીએ અને બી ઉપર બળ લગાડતા નથી તો શું થતું હતું બ્લોક એ તરફ ખસતો હતો તે જ રીતે આપણે બી દોરી ઉપર બળ લગાડતા હતા અને એ બાજુ બળ લગાડતા ન હતા તો શું થતું હતું બ્લોક બી તરફ ખસતો હતો તો તે જ પ્રકારે જ્યારે બ્લોકને એક બાજુ વધારે બળથી બરાબર અને એક બાજુ ઓછા બળથી બરાબર એક બાજુ વધારે બળથી અને એક બાજુ ઓછા બળથી ખેંચવામાં આવે એટલે કે બંને બાજુ અલગ અલગ મૂલ્યના જ્યારે બળ લગાડવામાં આવે ત્યારે શું થશે તમે જોઈ શકો છો કે બ્લોક જે બાજુ આપણે વધારે બળ લગાડીશું તે તરફ પોતાની ગતિ કરશે બરાબર તો જે તરફ વધારે બળ લગાડીશું તે બાજુ તે બળની દિશામાં ગતિ કરે છે તો તમે જોઈ શકો છો કે આપણે એક બાજુ ઓછું બળ લગાડીએ છીએ અને એક બાજુ વધારે બળ લગાડીએ છીએ તો આપણે અસંતુલિત પ્રકારનું બળ લગાડીએ છીએ કે જેના કારણે બ્લોકની અંદર સંતુલન અવસ્થા જળવાતી નથી તો જ્યારે બ્લોક ઉપર અસંતુલિત બળ લગાડવામાં આવે તો તેની અવસ્થામાં ફેરફાર થાય છે બરાબર જ્યારે બ્લોક ઉપર અસંતુલિત બળ લગાડવામાં આવે ત્યારે તેની અવસ્થામાં ફેરફાર થાય છે એટલે કે પદાર્થની બે અવસ્થાઓ એક સ્થિર અવસ્થા અને બીજી ગતિની અવસ્થા જો તેના ઉપર અસંતુલિત બળ લાગતું હોય બરાબર અસંતુલિત બળ લાગતું હોય જો સંતુલિત બળ લાગતું હોય તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર રહે છે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન રહે છે પરંતુ જો તેના પર અસંતુલિત બળ લગાડવામાં આવે તો સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાં આવે છે અને ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર પણ આવે છે અથવા ગતિમાં વધારો પણ થાય છે તો આપણે અસંતુલિત બળોની વ્યાખ્યા જોઈશું કે જે બળોની સંયુક્ત અસર હેઠળ સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થામાં આવે છે બરાબર જે બળોની સંયુક્ત અસર હેઠળ તો આપણે એક બાજુ વધારે અને એક બાજુ ઓછું બળ લગાડીએ છીએ અને એ બંને બળોની સંયુક્ત અસર હેઠળ પદાર્થ
गतिमान अवस्थामां आवे छे, बराबर, पदार्थ गतिमां आवे छे अथवा गतिमान पदार्थोना वेगमां फेरफार थाय छे, बराबर। गति करतो जो पदार्थ होय तेना उपर वधारे बळ लगाडवामां आवे तो ते शुं करशे, तेनी गतिमां वधारो करशे। એટલે કે આપણે ગતિના દરનું માપન કરતી ભૌતિક રાશિઓ જોઈ હતી કે ગતિ માટેની ભૌતિક રાશિઓ ઝડપ, વેગ, પ્રવેગ વગેરેમાં શું થશે? વધારો। તો ગતિમાન પદાર્થોના વેગમાં ફેરફાર થશે એટલે કે વધારો પણ થશે, બરાબર। આ ત્રણેમાં વધારો પણ થશે અથવા घटाड़ो पण थशे। तो जे बळोनी संयुक्त असर हेठळ पदार्थ पोतानुं संतुलन जाळवतो नथी, बराबर, ते असंतुलित अवस्थामां, ते पोतानी गतिमान अवस्थामां होय तो गतिमान अवस्थामांथी स्थिरमां आवे छे, अने स्थिर अवस्थामां होय तो गतिमान अवस्थामां आवे छे, अने गतिमान पदार्थ होय तो तेना वेगमां फेरफार थाय छे एटले के वधारो थाय छे अथवा घटाड़ो थाय छे, तेवा बळोने आपणे केवा बळो कहीशुं? અસંતુલિત બળો કઈ શું, બરાબર। તો અસંતુલિત બળોનું પરિણામ બળનું મૂલ્ય શૂન્યેતર હોય છે, બરાબર। શૂન્યેતર એટલે તમે જોઈ શકો છો કે શૂન્ય સિવાયની સંખ્યા, બરાબર। તો જો પદાર્થ ઉપર અસંતુલિત બળ લાગતું હોય તો તેનું પરિણામી બળ શું હશે? तो शून्य सिवाय कोई संख्या एटले के शून्येतर संख्या होय छे। तो आता संतुलित बळो अने असंतुलित बळो नी व्याख्याओ, तेना उदाहरण आपणे तेनो एक प्रयोग पण जोयो। हवे मित्रो तेना उपरथी आपणे एक प्रवृत्ति करीशुं के जो आपणे कोई लाकडानो ब्लॉक होय, बराबर, तो तमे आकृति नी अंदर आ एक ब्लॉक जोई शको छो, बराबर। तो आ ब्लॉक ने जारे एक मानस वडे धक्को मारवामां आवे छे, बराबर, आ कोई एक मानस छे अने तेना वडे आ ब्लॉक ने धक्को मारवामां आवे छे, परंतु ते ब्लॉक खसतो नथी, बराबर। जारे ब्लॉक ने एक मानस वडे धक्को मारवामां आवे तो ब्लॉक नी अंदर, ब्लॉक नी अवस्था नी अंदर कोई फेरफार थतो नथी। तो आपणे लखी शकीए के ब्लॉक खसतो नथी, अने तेने आपणे लखवुं होय तो अवस्थामां कोई फेरफार थतो नथी, बराबर, अवस्थामां कोई फेरफार थतो नथी, बराबर। तो तेनी अवस्थामां केम फेरफार थतो नथी? तो ज्यारे ब्लॉकनी अवस्थामां कोई फेरफार न थाय तो आपणे कही शकीए के तेना उपर संतुलित प्रकारनुं बळ लाग्युं हशे, परंतु अहीं मानस एक तरफ थी तो धक्को मारे छे, तो संतुलित बल कई थी आवे? तो मित्रों आपने एक वस्तु जोईए के ज्यारे कोई वस्तु ने खेचवामां आवे, बराबर, तो हुं आ चोक ने अहीं खेचू छुं, बराबर, तो ए लीटो थाय छे, केम थतो हशे? तो चोक अने पाट्या वच्चे शुं थाय छे? घर्षण, बराबर। चोक अने पाट्या वच्चे शुं थाय छे? घर्षण। तो आ ब्लॉक अने जमीननी सपाटी वच्चे शुं थतुं हशे? घर्षण बळ, बराबर। शुं लागतुं हशे? घर्षण बळ। तो ते घर्षण बळ आ जे माणस वडे जे बळ लगाडवामां आवे छे तेना करता केवुं हशे? वधु, बराबर, तेना करता केवुं हशे? वधु। का तो बंने केवा हशे? एकबीजाना समप्रमाणमां, एटले के सरखा हशे, वधु हशे का तो बन्ने क्या हशे? सरखा। तो ज्यारे मानस वडे कोई ब्लॉक उपर बळ लगाडवामां आवे अने जो ते खसतुं ना होय तो तेना उपर लागतुं घर्षण बळ मानसे लगाडेला बळना केवा प्रमाणमां होय छे? सरखा प्रमाणमां, बराबर। तो आपणे आगळ अन्य एक प्रयोगमां जोईए के आ ज ब्लॉक, बराबर, एटला ज वजनना ब्लॉकने बे माणसो वडे, बराबर, બે માણસો વડે ધક્કો મારવામાં આવે છે તો તે પોતાની ગતિની શરૂઆત કરે છે, બરાબર, શેમાં આવે છે? ગતિમાં। તો તે સ્થિર અવસ્થામાંથી પોતાની અવસ્થા બદલીને ગતિમાં આવે છે। તો અહીંયા આગળ પદાર્થ પોતાની અવસ્થાનો ફેરફાર કરે છે તો આપણે કહી શકીએ કે તેના ઉપર કેવા પ્રકારનું બળ લાગ્યું હશે? અસંતુલિત બળ।
બરાબર તો અસંતુલિત બળ ક્યાં ઉદ્ભવી થશે તો આ બે વ્યક્તિઓ વડે લગાવેલું બળ અને સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ કરતા બે વ્યક્તિઓ વડે લગાડેલું બળ કેવું હશે વધુ અને સપાટીઓનું ઘર્ષણ બળ કેવું હશે ઓછું તો જ્યારે માણસો લગાડેલું બળ વધુ હશે અને ઘર્ષણ બળ ઓછું હશે તો બળની અસંતુલિત અવસ્થા જળવાશે અને તેના કારણે પદાર્થ શેમાં આવે છે સ્થિર અવસ્થામાંથી ગતિમાં આવે છે તો જ્યારે બ્લોકને સંતુલિત અવસ્થામાં રાખવામાં આવે છે જ્યારે બ્લોકને સંતુલિત બળોની અસર હેઠળ રાખવામાં આવે છે તો તેમાં ફેરફાર થાય નહીં બરાબર ફેરફાર થતો નથી તેની અવસ્થામાં ફેરફાર થતો નથી પણ જ્યારે પદાર્થને અસંતુલિત બળની અસર હેઠળ રાખવામાં આવે છે તો તેની અવસ્થાની અંદર ફેરફાર થાય છે બરાબર તો આ હતું એક ઉદાહરણ કે જેની અંદર આપણે બ્લોકની વાત કરી બ્લોક સંતુલિત અવસ્થામાં હોય તો શું થાય અને અસંતુલિત અવસ્થામાં શું થાય તેના આગળ આપણે સંતુલિત બળો અને અસંતુલિત બળોના ઉદાહરણ પણ જોયા હવે આપણે ન્યૂટનની ગતિ તરફ ન્યૂટનના ગતિના નિયમો જોઈશું બરાબર